નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 1 કેટલાક પ્રાણીઓની વિશેષતાઓ વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ બધા અલગ અલગ હોય છે, જેમ કે જીરાફ, ઘોડો, ઓકાપી, પછી ચિમ્પાન્જી, રીંછ. તો એમને બધા પ્રાણીઓની અલગ અલગ વિશેષતાઓ હોય છે. તો અહીંયા આપણે આ પાઠમાં શીખીશું, જોઈશું એમની કઈ વિશેષતાઓ છે તે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર કેટલાક પ્રાણીઓ પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે. એ પ્રાણીઓના નામ સાથે તેમની વિશેષતાઓ નીચે દર્શાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર, આ ધરતી પર કેટલાક પ્રાણીઓ પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે, તો આપણે આ પાઠમાં એમ વિશેષતાઓ જોઈશું. તો પ્રાણીઓ અને તેમની વિશેષતાઓ, તો જોઈએ. પહેલું, નર હરણને શિંગડા હોય છે, માદા હરણને શિંગડા હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ નર હરણ હોય છે એને શિંગડા હોય છે અને માદા હરણને શિંગડા હોતા નથી. હવે બીજું જોઈએ, જીરાફની ડોક ખૂબ જ લાંબી હોય છે, પરંતુ એ ડોકમાં 7 જ મણકા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જીરાફ જોયું છે, ચિત્રમાં પણ જોયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જીરાફ હોય છે એની ડોક કેવી હોય છે? લાંબી. ડોક લાંબી તો હોય છે, પરંતુ એમાં કેટલા મણકા હોય છે ડોકમાં? 7 જ મણકા હોય છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્રીજું, ઓકાપી નામના પ્રાણીના પગ ઝીબ્રાના પગ જેવા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓકાપી નામનું પ્રાણી છે એના પગ કેવા હોય છે? ઝીબ્રાના પગ જેવા. તો જોઈએ, અહીંયા આપણને ઓકાપી પ્રાણીનું ચિત્ર આપ્યું છે. તો આપણે જોઈએ એના પગ કેવા દેખાય છે તમને ચિત્રમાં? ઝીબ્રાના પગ જેવા. તો આ છે ઓકાપી નામનું પ્રાણી, જોયું ને તમે? તો હવે આગળ જોઈએ. 4, અન્ય પ્રાણી હુમલો કરે છે ત્યારે ટેપિન નામનું પ્રાણી પોતે મૃત હોય તેવો ઢોંગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અન્ય પ્રાણી એટલે કે બીજા કેટલાક પ્રાણીઓ આ ટેપિન નામના પ્રાણી પર હુમલો કરે છે ત્યારે આ ટેપિન નામનું પ્રાણી કેવો ઢોંગ કરે છે? મૃત હોય તેવો, એટલે કે મૃત્યુ પામ્યું હોય, મરણ પામ્યું હોય તેવો ઢોંગ કરીને પડી રહે છે. તો અહીંયા આપણને ટેપિનનું નામના પ્રાણીનું ચિત્ર આપ્યું છે. તો જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, આ છે ટેપિર પ્રાણી. તો હવે આગળ જોઈએ, ઘાસ કે છોડવા ખાતા પ્રાણીઓને તૃણાહારી નામ આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રાણીઓ ઘાસ, છોડવા, પાંદડા ખાતા હોય તેવા પ્રાણીઓને શું નામ આપવામાં આવ્યું છે? તો તૃણાહારી. અને જે પ્રાણીઓ માંસ ખાતા હોય એને આપણે શું નામ આપીશું? માંસાહારી. તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 6, ઘોડો ઊભો ઊભો ઊંઘે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘોડો જોયો હશે ચિત્રમાં કેમ? તો એ ઘોડો કઈ રીતે ઊંઘે છે? તો ઊભો ઊભો ઊંઘે છે. હવે આગળ જોઈએ, 7, યાક મુખ્યત્વે તિબેટ દેશમાં જ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ યાક નામનું પ્રાણી છે એ કયા દેશમાં જોવા મળે છે? તો તિબેટ દેશમાં જ જોવા મળે છે. અહીંયા જુઓ, આપણને યાક નામના પ્રાણીનું ચિત્ર આપેલું છે. તો આપણે જોઈએ, જોયું તમે આ પ્રાણી? હા. તો હવે આગળ જોઈએ, 8, બીવર નામના પ્રાણીના દાંત વૃક્ષને પણ કાતરી નાખે તેટલા મજબૂત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બીવર નામનું પ્રાણી છે એના દાંત કેવા હોય છે? વૃક્ષને પણ કાતરી નાખે, એટલે કે કાપી નાખે તેટલા મજબૂત હોય છે એના દાંત. તો આ બીવર નામના પ્રાણીનું પણ અહીંયા ચિત્ર આપ્યું છે. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે બીવર પ્રાણી. હવે આગળ જોઈએ, 9, માદા પ્રાણીઓ પોતાના બચ્ચાને ગંધ વડે ઓળખે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે માદા પ્રાણીઓ હોય છે એ પોતાના બચ્ચાને કઈ રીતે ઓળખે છે પરીક્ષામાં પૂછાય? તો શું લખશો? ગંધ વડે ઓળખે છે. હવે આગળ જોઈએ, 10, માનવી પછી ચિમ્પાન્જી પ્રાણીને સૌથી વધુ વિકસિત મગજ હોય છે. માનવી પછી એટલે કે મનુષ્ય, જે આપણે પોતે બધા મનુષ્ય, એના પછી કયા પ્રાણીને સૌથી વધુ વિકસિત મગજ હોય છે? તો એ ચિમ્પાન્જી પ્રાણીને. તો ચિમ્પાન્જી પ્રાણી કેવું હોય છે? વાંદરા જેવું. તો તમે જુઓ અહીંયા ચિત્રમાં જોઈ શકો છો ચિમ્પાન્જી પ્રાણી, જોયું તમે? તો વિદ્યાર્થી મિત્રો, આ છે ચિમ્પાન્જી પ્રાણી. તો માનવી પછી કયા પ્રાણીને સૌથી વધુ વિકસિત મગજ છે? તો ચિમ્પાન્જી પ્રાણીને. હવે આગળ જોઈએ,
अग्यार बधा प्राणियों में सौथी मोटी आँख विराट स्क्विड नामना प्राणी ने होय छे। तो विद्यार्थी मित्रों आ विराट स्क्विड नामनु प्राणी छे ए सौथी मोटू दरियाई प्राणी छे। तो विद्यार्थी मित्रों बधा प्राणियों जे छे एमां सौथी मोटी आँख कया प्राणी ने छे तो विराट स्क्विड नामना प्राणी ने। હવે આગળ જોઈએ બાર ગોકળ ગાય પોતાના ઘરને પોતાની પીઠ ઉપર લઈને ફરે છે। તો વિદ્યાર્થી મિત્રો આ ગોકળ ગાય નામનું જે પ્રાણી હોય છે એ પોતાના ઘરને સાની પર લઈને ફરે છે તો પોતાની પીઠ ઉપર લઈને ફરે છે। હવે આગળ જોઈએ તેર ઉત્તર ધ્રુવ પ્રદેશનું રીંછ વિશ્વમાં સૌથી વધુ માંસ ખાનાર પ્રાણી છે। તો વિદ્યાર્થી મિત્રો રીંછ જે હોય છે એમાં બધા રીંછમાં જે ઉત્તર ધ્રુવ પ્રદેશનું રીંછ છે તે વિશ્વમાં સૌથી વધુ માંસ ખાનાર પ્રાણી તરીકે ઓળખાય છે। આગળ જોઈએ 14 જેમ દરેક માણસની ફિંગરપ્રિન્ટ્સ એટલે કે આંગળાની છાપ અલગ હોય છે તેમ દરેક ઝીબ્રાના પટ્ટાની વાત પણ અલગ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો દરેક માણસના જે ફિંગરપ્રિન્ટ્સ હોય છે આંગળાની છાપ તે સરખી હોય છે ના અલગ અલગ હોય છે તો એમ દરેક ઝીબ્રાના પટ્ટાની વાત પણ અલગ હોય છે। હવે આગળ જોઈએ 15 ચિત્તો એ ધરતી પર સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી છે। તો આ જે ચિત્તો પ્રાણી છે એ ધરતી પર પૃથ્વી પર સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી છે। બધા પ્રાણીઓમાં સૌથી ઝડપી કઈ પ્રાણી દોડે છે તો ચિત્તો। આગળ જોઈએ 16 વૃક્ષ પર જ જીવન ગુજારતું સૌથી મોટું સસ્તન પ્રાણી ઉરાંગઉટાંગ છે। તો વિદ્યાર્થી મિત્રો વૃક્ષ પર જ જીવન ગુજારતું સૌથી મોટું પ્રાણી કયું છે તો ઉરાંગઉટાંગ। તો અહીંયા તમે ઉરાંગઉટાંગ પ્રાણીનું ચિત્ર આપેલું છે તો જુઓ જોયું આ છે ઉરાંગઉટાંગ પ્રાણી તો આ વૃક્ષ પર જ પોતાનું જીવન ગુજારે છે। હવે જોઈએ આગળ 17 શિકાર ન મળે ત્યારે ઘણીવાર ગોર ખોદ્યું તાજી કબરો ખોદીને પોતાનો શિકાર મેળવી લે છે। તો વિદ્યાર્થી મિત્રો આ ઘોર ખોદ્યું નામનું પ્રાણી છે તેને શિકાર ન મળે ત્યારે શું કરે છે માટીની જે કબરો હોય છે તે ખોદીને પોતાનો શિકાર મેળવી લે છે। આગળ જોઈએ વોલરસ નામના દરિયાઈ સસ્તન પ્રાણીને બે લાંબી ઘડીઓ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે વોલરસ નામનું પ્રાણી છે એ દરિયાઈ પ્રાણી છે અને તેને બે લાંબી ઘડીઓ હોય છે। તો હવે આગળ જોઈએ થોડું વધુ જાણીએ તો પહેલું સૌથી દૂર સુધી જોવાની શક્તિ જીરાફની દ્રષ્ટિમાં છે તેની પાસે સૌથી લાંબી અને ફરતી જીભ છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી દૂર સુધી જોવાની શક્તિ કયા પ્રાણીમાં છે તો જીરાફમાં અને તેની પાસે સૌથી લાંબી અને ફરતી જીભ છે। બીજું હાઉલર્સ નામના વાનરનો અવાજ 3 માઇલ દૂર સુધી સંભળાય છે। તો આ જે હાઉલર્સ નામના વાંદર છે એનો અવાજ કેટલા માઇલ દૂર સુધી સંભળાય છે તો 3 માઇલ દૂર સુધી સંભળાય છે। 3 જમીન પર રહેતું સૌથી મોટું પ્રાણી આફ્રિકન હાથી છે। જમીન પર એટલે કે પૃથ્વી પર રહેતું સૌથી મોટું પ્રાણી કયું છે તો આફ્રિકન હાથી અને આ હાથી 10 થી 13 ફૂટ ઊંચાઈ અને 4700 થી 6048 કિલોગ્રામ વજન ધરાવે છે। 4 જડબાની સૌથી વધુ મજબૂત પકડ મગરની હોય છે। તો જડબાની સૌથી વધુ મજબૂત પકડ કયા પ્રાણીની હોય છે તો મગર પ્રાણીની। જ્યારે સૌથી વધુ મજબૂત હાથ ગોરિલાના હોય છે આ ગોરિલા નામનું પ્રાણી છે એના હાથ કેવા હોય છે સૌથી વધુ મજબૂત બધા પ્રાણીઓના હાથ કરતાં। હવે આગળ જોઈએ 5 હાથી રોકાયા વિના સતત 6 કલાક સુધી 50 કિલોમીટર તરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો હાથી છે એ પાણીમાં રોકાયા વિના એટલે કે ઊભો રહ્યા વિના ક્યાંય પણ સતત 6 કલાક સુધી 50 કિલોમીટર તરી શકે છે। આગળ જોઈએ 6 જો આપણે કાચબાને મારી ન નાખીએ તો તે 800 વર્ષ જીવે છે। તો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ કાચબો જોયો જ હશે તો આ કાચબાને આપણે મારી ન નાખીએ તો એ કેટલા વર્ષ સુધી જીવે 800 વર્ષ સુધી જીવે છે।
સાતમું ઘોર ખોદિયું નામનું નાનકડું હિંમતવાન નોળિયા જેવું પ્રાણી પૃથ્વી પરના સૌથી ઘાતક 20 ધર પ્રાણી સાથે લડી શકે છે. તો આ ઘોર ખોદિયું નામનું પ્રાણી કેવું છે? નાનકડું છે પણ કેવું? હિંમતવાન. અને કેવું છે? તો નોળિયા જેવું પ્રાણી છે. આ પૃથ્વી પરના સૌથી ઘાતક 20 ધર પ્રાણી સાથે લડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ પૂરો થયો. હવે સ્વાધ્યાય જોઈએ. તો જુઓ, પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો અહીંયા આપણને પ્રશ્ન આપે છે, નીચે 4 એના ઉત્તર આપ્યા છે. તો આપણે સાચો ઉત્તર છે તે બોક્સમાં લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પહેલો પ્રશ્ન. અન્ય પ્રાણી હુમલો કરે છે ત્યારે કયું પ્રાણી પોતે મૃત હોય તેવો ઢોંગ કરે છે? તો આપણે આગળ શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, શું આવશે? ટેપીર. તો અહીંયા ટેપીરનો કયો ક્રમ છે, કયો ઓપ્શન છે? બી છે. તો આપણે બોક્સમાં શું લખીશું? બી ઓપ્શન. હવે આગળ જોઈએ 2. માદા પ્રાણીઓ પોતાના બચ્ચાને શાના વડે ઓળખે છે? તો વિદ્યાર્થી મિત્રો, માદા પ્રાણીઓ પોતાના બચ્ચાને શાના વડે ઓળખે? આગળ આપણે શીખી ગયા તો ગંધ વડે. તો અહીંયા ગંધ વડે એનો ઓપ્શન કયો છે? એ. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન. જીરાફને ડોકમાં કુલ કેટલા મણકા હોય છે? તો કેટલા હોય છે વિદ્યાર્થી મિત્રો? 7 મણકા હોય છે. એનો ઓપ્શન છે અહીંયા ડી. તો આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન. પ્રશ્ન 4. કયું પ્રાણી ઊભું ઊભું ઊંઘે છે? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઘોડો. તો અહીંયા કયો ઓપ્શન છે ઘોડામાં? સી ઓપ્શન. તો આપણે બોક્સમાં શું લખીશું? ઓપ્શન સી. પાંચમું. તિબેટમાં મુખ્યત્વે કયું પ્રાણી જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, કયું પ્રાણી જોવા મળે છે તિબેટમાં? યાક. તો અહીંયા યાક પ્રાણીનો કયો ઓપ્શન છે? એ. તો બોક્સમાં આપણે શું લખીશું? ઓપ્શન એ. છઠ્ઠું. કયું પ્રાણી પોતાના ઘરને પોતાની પીઠ ઉપર લઈને ફરે છે? તો આપણે શીખી ગયા શું આવશે? ગોકળ ગાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, કયો ઓપ્શન છે? ડી ઓપ્શન. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન ડી. સાતમું. કયું જંગલી પ્રાણી સૌથી વધુ વિકસિત મગજ ધરાવે છે? તો કયું પ્રાણી આવશે વિદ્યાર્થી મિત્રો? ચિમ્પાન્જી. તો અહીંયા કયો ઓપ્શન છે? બી ઓપ્શન. તો આપણે બોક્સમાં શું લખીશું? બી ઓપ્શન. આઠમો પ્રશ્ન. કયા પ્રાણીના દાંત વૃક્ષને પણ કાતરી નાખે તેટલા મજબૂત હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, કયા પ્રાણીના આવશે? બીવરના. તો અહીંયા કયો ઓપ્શન છે? સી. તો આપણે બોક્સમાં લખીશું સી ઓપ્શન. હવે આગળ પ્રશ્ન 2 જોઈએ. તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. તો અહીંયા આપણને પ્રશ્ન આપે છે એનો ઉત્તર આપણે 1-2 શબ્દોમાં જ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, ધરતી પર સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? તો કયું પ્રાણી આવશે વિદ્યાર્થી મિત્રો? ચિત્તો. તો આપણે શું લખ્યું અહીંયા? ચિત્તો. બીજો પ્રશ્ન, કયું પ્રાણી વૃક્ષ પર જીવન ગુજારતું સૌથી મોટું સસ્તન પ્રાણી છે? તો આપણે આગળ શીખી ગયા કયું પ્રાણી આવશે વિદ્યાર્થી મિત્રો? ઉરાંગ ઉટાંગ. તો આપણે અહીંયા શું લખ્યું જવાબમાં? ઉરાંગ ઉટાંગ. ત્રીજું, કયા પ્રાણીના પગ ઝીબ્રાના પગ જેવા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, કયા પ્રાણીના પગ ઝીબ્રાના પગ જેવા હોય છે? તો આપણે ચિત્ર પણ જોયું. તો કયા પ્રાણીના આવશે? ઓકાપી નામના પ્રાણીના. તો અહીંયા જવાબમાં શું લખીશું આપણે? ઓકાપીના. ચોથો પ્રશ્ન, બધા પ્રાણીઓમાં સૌથી મોટી આંખ કયા પ્રાણીને હોય છે? તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? વિરાટ સ્કિવડ નામના પ્રાણીને. તો આપણે જવાબમાં શું લખ્યું? વિરાટ સ્કિવડ. પાંચમો પ્રશ્ન, કયા દરિયાઈ સસ્તન પ્રાણીને બે લાંબી ઘડીઓ હોય છે? તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો? વોલરસને. તો આપણે જવાબમાં શું લખ્યું? વોલરસને. છઠ્ઠું, કયા પ્રાણીને સૌથી લાંબી અને ફરતી જીભ છે? તો કયા પ્રાણીને છે વિદ્યાર્થી મિત્રો? જીરાફને. તો આપણે અહીંયા જવાબમાં લખીશું જીરાફને. સાતમો પ્રશ્ન, કયું પ્રાણી સિક્કા ન મળે ત્યારે ઘણીવાર તાજી કબરો ખોદીને પોતાનો શિકાર મેળવે છે?
तो शू आवशे जवाब में विद्यार्थी मित्रों, गोरखोदियो प्राणी। तो जुओ अहीं आपणे शू लखीशुं, गोरखोदियो। हवे आठमो प्रश्न, जमीन पर रहेतुं सौथी मोटुं प्राणी क्यूं छे? तो विद्यार्थी मित्रों, कई प्राणी आवशे जमीन पर रहेतुं सौथी मोटुं प्राणी? आफ्रिकन हाथी। तो जवाब में लखीशुं आपणे आफ्रिकन हाथी। तो विद्यार्थी मित्रों, अहीं आपणो पाठ एक पूरो थयो। तो तमारे विद्यार्थी मित्रों, होमवर्क में एटले के गृह कार्य में आज स्वाध्याय है तेज लखवानू छे। तो स्वाध्याय में प्रश्न एक एना जे आठ प्रश्नों ते लखीने एनो जवाब, प्रश्न बे एमा पण जे आठ प्रश्नों ए प्रश्न लखीने एनो जवाब सामे लखवानो छे। तो प्रश्न एक, प्रश्न बे जे स्वाध्यायना छे ए तमारू होमवर्क छे। तो तमे सारा अक्षरे होमवर्क लखजो। तो विद्यार्थी मित्रों, आवजो।